ખુશ મોર્નિંગ મિત્રો, હું ભરત ગેલાણી આપને અને ચિત્રલેખાના વાચકોને આવકારું છું. ફરી શુક્રવાર નવ ચિત્રલેખાના નવા વિષયો. આ વખતનો વિષય એટલે કે અમારી કાવ સ્ટોરીનો વિષય હળવો છે, એટલે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ વિશે છે. અમારા વખતની કાવ સ્ટોરી છે ઓઢ બકા. ગુજરાતી ફિલ્મ તો જોવી જ જોઈએ. તાજેતરમાં કેટલાક ગુજરાતી નવા સર્જકોની નવી ફિલ્મોએ દર્શકોનું ધ્યાન દોર્યું છે, ત્યારે ગુજરાતી અસ્મિતા સંસ્કૃતિના ગાણા ગાતી ગુજરાત સરકારે એક જડબેસલાક ફિલ્મ નીતિ ક્યારે ઘડશે? જો આવી કોઈ નીતિ અસ્તિત્વમાં છે, તેની સ્થિતિ શું છે? આ બધા વચ્ચે ગુજરાતી ચિત્રપટના અચ્છે દિન કઈ રીતે આવી શકે, આ બધા જ પાસાઓને લઈને ચિત્રલેખાએ તૈયાર કરી છે એક કવ સ્ટોરી, જેમાં ગુજરાતી ચિત્રપટ સાથે સંકળાયેલી અગત્યની વ્યક્તિઓ વ્યક્ત કરી રહી છે એમના વિચાર અને ઉપાય. આપણા વડાપ્રધાન ફ્રાન્સ, જર્મની અને કેનેડાની મુલાકાતે છે, વિદેશ મુલાકાતે છે, ત્યારે આપણા દેશમાં જાગ્યો છે એક જબરો વિવાદ. આઝાદ હિંદ ફોર્સના નેતાજી સુભાષચંદ્ર બોઝના મૃત્યુ વિશે આપણા દેશમાં વિવાદ જાગ્યો છે. આ વિષયના ખાનગી દસ્તાવેજો હવે 70 વર્ષ બાદ જાહેર શા માટે કરવા જોઈએ એની રાજકીય સમીક્ષા કરી છે ચિત્રલેખાએ દેશ વિદેશની કોલમમાં. આ જ રીતે આ જ અંકમાં વાદ વિવાદની એક વધુ ઘટના, વધુ લેખ ચિત્રલેખામાં છે. એ છે કાયદાના કડક પાલનથી ગૌવંશને બચાવી શકાશે ખરો? મહારાષ્ટ્રમાં ગૌવંશ હત્યા પ્રતિબંધ કાયદાના અમલથી કોને થશે ફાયદો, કોણ રહેશે નુકસાનમાં, એની વાત વાંચો આ અંકમાં. મિત્રો, આ વખતે તો તમારી સાથે એક આનંદના સમાચાર પણ શેર કરવા છે. ચિત્રલેખા ફરી એકવાર નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી રહી છે. વિજ્ઞાપનની દુનિયામાં ઓસ્કર ગણાતા 2 એબી અવોર્ડ્સ મેળવે છે તમારું લાડકું ચિત્રલેખા. આ વર્ષે એને ગોવા ફેસ્ટ મીડિયા એન્ડ પબ્લિશર એબી અવોર્ડ્સમાં 2 કાંસ્ય પદકથી નવાજવામાં આવ્યું છે તમારા ચિત્રલેખાને. એક ટ્રોફી ચિત્રલેખા ગ્રુપને મળી છે મોસ્ટ ક્રિએટિવ કવર ડિઝાઇનની, જે આપવામાં આવી છે ચિત્રલેખાને એક રૂપકળા મુખપૃષ્ઠ માટે. સાયબર અંડરવર્લ્ડ તરફથી ડિજિટલ જગત પર ઉતરેલા આફત નાવડા વિશેની આવરણ કથાનું મુખપૃષ્ઠ આ વખતે ઇનામી નીવડ્યું છે. એ જ રીતે બીજી બ્રોન્ઝ ટ્રોફી મળી છે ડિજિટલ સ્પેસના ચતુરાઈ ભર્યા ઉપયોગ માટે. ચિત્રલેખાની ડિજિટલ એડિશન પણ આજના યુવા વાચકોમાં અત્યંત પોપ્યુલર બની છે. ચિત્રલેખા વેબસાઇટ પર દર શુક્રવારે ચિત્રલેખાના તંત્રી દ્વારા એમની વિડીયો ઝલક આપતી તંત્રી નોંધ, અનુક્રમ મણિકા એટલે કે ઇન્ડેક્સની હાઇપરલિંક્સ, છોટી સી મુલાકાત, વિડીયો મુલાકાત વગેરે વાચકો તો વધારે જ છે. એની સાથે એવીના જજને પણ આ વાત બહુ પસંદ પડી ગઈ છે. ચિત્રલેખાની ડિજિટલ એડિશનને સાકાર કરી છે ચિત્રલેખાના મનન કોટકે. એ આ સફળતા વિશે શું કહે છે? ઓવર ટુ મનન. બહુ ખુશીની વાત છે કે આ યર મીડિયા એબીઝ એવોર્ડમાં ચિત્રલેખાને બેસ્ટ ઓનલાઈન મેગેઝિન માટે બ્રોન્ઝનો એવોર્ડ મળ્યો છે. હવે તમે બધા જાણો જ છો કે ફેસબુક પેજ ચિત્રલેખાનું બહુ જ સારું છે, 8 લાખથી વધારે લોકો ફોલો કરે છે, એમાં મજાના કન્ટેન્ટ છે, કોટ ઓફ ધ ડે, જોક ઓફ ધ ડે, વાહ ભાઈ વાહ, ઈશિતાની એલચી, છોટી સી મુલાકાત. તો તમે હજી પણ ના જોડાયા હો તો હમણાં ને હમણાં જ જોડાજો. એના ઉપરાંત ટ્વિટર પર છે, ગૂગલ પ્લસ, મેક્સ્ટરમાં જ્યાં ડિજિટલ મેગેઝિન મળે છે ચિત્રલેખાનું, વી આર નંબર 1, ન્યૂઝ હન્ટમાં પણ નંબર 1 છે. તો આજે બધી જુદી પ્રોપર્ટીઝ, પ્રિન્ટ મેગેઝિન, ડિજિટલ, સોશિયલ મીડિયા, તો એ બધું તમે એન્જોય કરો, તમારા માટે જ છે. થેન્ક યુ મનન. ચિત્રલેખાને 5 એવોર્ડ એબી એવોર્ડ મળ્યા છે છેલ્લા 2 વર્ષમાં, જે સફળતા જેવી તેવી ન ગણાય. તો હવે ફરી આવતા અંકે મળીશું નવા વિષય નવા ચિત્રલેખા સાથે. ત્યાં સુધી ચિત્રલેખા વાંચો, માણો અને વંચાવો. થેન્ક યુ ઓલ.